નમસ્કાર મિત્રો, હું શિલ્પા ફરી એકવાર આપનું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજે ફરી એક સત્ય ઘટના કહેવા જઈ રહી છું જે ઘણું બધું શીખવી જાય છે, દરેક સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વની છે. જીવનમાં આવતા દુઃખો સામે એકલી સ્ત્રી એવી રીતે લડે છે કે જો કોઈ પુરુષ હોય તો તે પણ હારીને થાકી જાય અને કોઈનો સહારો લઈ લે, પણ નેના તો નેના છે. તો ચાલો સાંભળીએ આ બહાદુર સ્ત્રીની નેનાની કહાની. બહાર વરસાદ રોકાવાનું નામ નહોતો લેતો, લાઇટ પણ નહોતી. અચાનક જ કોઈ દરવાજા પર આવ્યું અને બોલ્યું, રોહિત. મેં આશ્ચર્ય ભરી નજરે એની સામે જોયું. મારી સામે એક પ્રૌઢ પરંતુ આકર્ષક વ્યક્તિ ઊભો હતો. તે ક્યારેક મારો પોતાનો હતો. તે આંખો ભીંજાઈ ગયો હતો અને આશ્ચર્ય ભરી નજરે મને જોઈ રહ્યો હતો. તે બોલ્યો કે શું હું અંદર આવી શકું? હું ઉતાવળમાં કંઈ સમજી ના શકી, પણ હામાં માથું હલાવી અંદર આવવાની પરવાનગી આપી. મેં પૂછ્યું, અહીંયા દાર્જિલિંગમાં કેવી રીતે? રોહિતે સામેથી જવાબ આપ્યો, મારા કામના કારણે આવવાનું થયું છે. મારી ગાડી ખરાબ થઈ ગઈ છે, ડ્રાઈવર રિપેર કરાવવા ગયો છે. હું કપડાં બદલવા માગું છું, શું હું બાથરૂમનો ઉપયોગ કરી શકું? હા, કેમ નહીં, બાથરૂમ સામેની તરફ છે. એટલું કહીને હું રસોડામાં કોફી બનાવવા માટે જતી રહી. મને ખબર છે કે રોહિતને કોફી પસંદ છે. હું અને રોહિત સાથે અભ્યાસ કરતા, લગ્ન પણ કરવા માગતા, પરંતુ અચાનક પિતાનું મૃત્યુ થયું અને મારે અહીંયા દાર્જિલિંગ મારા કાકા સાથે રહેવા આવવું પડ્યું. ત્યારબાદ હું રોહિતને ક્યારેય નહોતી મળી. મારા લગ્ન મારા કાકાએ તેમના પડોશી મિત્રના દીકરા શાંતનુ સાથે કરાવી દીધા. અચાનક રૂમમાં અવાજ આવ્યો એટલે હું સમજી ગઈ કે રોહિત બાથરૂમમાંથી બહાર આવી ચૂક્યો હતો. રોહિત કપડાં બદલીને રૂમમાં આવ્યો તો સામે નેનાનો ફોટો જોતો જ રહી ગયો. આજે પણ તે એટલી જ સુંદર છે જેટલી ત્યારે હતી. જો બધું બરાબર થયું હોત તો નેના આજે મારી પત્ની હોત. પણ હવે શું? નેનાના લગ્નના ફોટાને જોઈને રોહિત વિચારવા લાગ્યો કે અત્યાર સુધી નેના માટે પોતાના દિલમાં જે પ્રેમ હતો તેનો અંત લાવવો જ સારું છે, કેમ કે હવે તે કોઈ બીજાની પત્ની છે અને પોતાના પતિ સાથે ખુશ છે. પરંતુ જો તેણે મારી સાથે લગ્ન નહોતા કરવા અથવા તેને કોઈ મુશ્કેલી હતી કે મજબૂરી હોત તો તે મને જણાવે જ નહીં. મને છોડીને અચાનક ક્યાંક જતી રહી, કંઈ ખબર જ ના પડી અને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવી રીતે મુલાકાત થશે. અચાનક નેનાના રૂમમાં આવવાથી રોહિતે પોતાને સંભાળ્યો. સામે આવેલી નેનાને જોઈને રોહિત બોલ્યો, તારો પતિ નજર નથી આવી રહ્યો, કે બહાર ગયો છે કે શું? નેનાએ જવાબ આપતા કહ્યું, તે નથી રહ્યા. 5 વર્ષ પહેલાં અચાનક અહીંયા વાદળ ફાટવાથી અનરાધાર વરસાદને કારણે તેની ગાડીને નુકસાન થયું અને તે બચી ના શક્યા. આ સાંભળી રોહિતે તરત જ પૂછી લીધું, તો તું અહીંયા કોની સાથે રહે છે? તેણે કહ્યું, હું એકલી જ રહું છું. 7 વર્ષનો એક દીકરો છે મારે અને એક નાનકડી કંપનીમાં નોકરી કરું છું. પછી રોહિતે પૂછ્યું, તો ઘરનો ખર્ચો એ નોકરીથી નીકળી જાય છે? નેનાએ કહ્યું, હા, આરામથી. ઘર પોતાનું જ છે અને ચાના બગીચાઓ છે અમારે. વાત વાતમાં અચાનક રોહિતે પૂછી લીધું કે નેના, તું અચાનક જ મને છોડીને કેમ જતી રહી હતી? શું તને મારામાં કોઈ ઉણપ કે ખોટ દેખાઈ હતી? રોહિત છેલ્લા 9 વર્ષથી પોતાના મનમાં જે સવાલ લઈને ફરી રહ્યો હતો તે તેણે નેનાને આખરે પૂછી જ લીધો. રોહિતના આ સવાલથી નેના થોડી ક્ષણો માટે અસહ્ય થઈ ગઈ, પણ પોતાને સંભાળીને કહેવા લાગી, રોહિત, અચાનક મારા પિતાની તબિયત બગડી ગઈ. જ્યાં સુધીમાં તેમને લઈને હોસ્પિટલે પહોંચ્યું તેના પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લઈ લીધો. બસ અંતિમ ક્ષણોમાં તેમણે એટલું જ કહ્યું કે તારા કાકા કાકી સાથે રહેજે. તેમને મારાથી ઓછા ના સમજતી અને પ્રેમ ભર્યો પોતાનો હાથ હંમેશા માટે મારા માથા પરથી હટાવી દીધો. તું તારી નોકરીના ઇન્ટરવ્યૂ માટે ગયો હતો એટલે તને જાણ કરીને પરેશાન કરવા માગતી નહોતી. કાકાની સાથે હું અહીંયા આવી ગઈ. થોડા દિવસો પછી તેમણે શાંતનુ સાથે મારા લગ્ન કરાવી દીધા. હવે તું જ કહે, આટલું બધું થયા પછી તને કહેવા માટે મારી પાસે શું હોય? રોહિત સામે બેઠેલી નેનાને બસ જોતો જ રહ્યો. આટલી નાની ઉંમરે તેણે કેટલા દુઃખોનો સામનો કર્યો છે. નેના પોતાના આંસુઓને લૂછતા બોલી, તે લગ્ન કર્યા કે નહીં? રોહિતે માથું હલાવી ના પાડી. નેનાએ પૂછ્યું, કેમ? આ સાંભળી તે બોલ્યો કે કોઈને વચન આપ્યું હતું કે એને મારી પત્ની બનાવીશ, એ જતી રહી, પણ હું આપેલું વચન ના તોડી શકું કારણ કે તેની મજબૂરી હતી જેની મને આજે ખબર પડી.
परंतु हूँ मजबूर न हतो। आवी परिस्थिति में जो हूँ मारी नवी दुनिया वसावी लऊं तो मारा प्रेम ने कलंक लागे। थोड़ी क्षणों माटे एकांत छवाई गयो अने ए मौन ने तोड़ता रोहिते नैना ने कह्युं, शू आगळनी जिंदगी तू मारी साथे वीतावीश? हूँ तारू अने तारा दीकरानुं खूब ज ध्यान राखीश। दरेक खुशीओ जे तारा हिस्सानी हती ए तमाम खुशीओ जे हूँ तने आपवा मागतो हतो ते आपीश। हकीकत तो एज छे के नैना हूँ तने क्यारे भूली नथी शक्यो अने क्यारे पण नहोतुं विचार्युं कि तू मने आवी रीते मळीश। शू तू मारी जीवनसाथी बनीश? नैनाए रोहित ने जे कह्युं तेनी रोहिते कल्पना पण नहोती करी, कारण के आवी रीते जीवती नैना तेनी साथे लग्न करी लेशे एवुं ज तेने हतुं। पण तेने जवाब आप्यो, ना रोहित, हूँ तारी साथे लग्न नहीं करी शकुं, मने खोटी ना समझतो। रोहित, पण तू ज कहे, शू ते प्रेम लाचार छोकरी साथे कर्यो हतो? नहीं ने, तू कहतो हतो तू खूब ज हिम्मतवाळी छे नैना, तो आजे नैना लाचार केवी रीते होई शके? શું આપણા જીવનસાથી આપણાથી દૂર જતા રહે તો આપણે લાચાર બની જઈએ? જે બીજાનો હાથ પકડી પોતાને મજબૂત બનાવે, મને માફ કરી દે, હવે હું મારી આ નાનકડી દુનિયામાં ખૂબ જ ખુશ છું। નેના આ કહેતા રડી નહોતી રહી, કારણ કે તે ખૂબ જ મક્કમ મનથી અને સાહસિક હતી। તે વાત રોહિત ખૂબ જ સારી રીતે જાણતો હતો। તે ખુશ હતો કે નેના પર કેટલાય પણ દુઃખોનો પાડ ભલેને તૂટી પડે પણ નેનાની હિંમતને કોઈ નહીં ડગાવી શકે। રોહિતે નેનાને કહ્યું, અત્યાર સુધી હું તને પ્રેમ કરી રહ્યો હતો પણ હવે મને તારા પર શ્રદ્ધા પણ છે। તું ધન્ય છે, નારી જીવન જે દરેક મુશ્કેલીઓનો સામનો કરે છે તે પુરુષ કદાચ સમજી કે અનુભવી ના શકે। ત્યાં જ તેના ડ્રાઈવરનો ફોન આવ્યો કે સાહેબ હું નીચે આવી ગયો છું। ફોન કાપી રોહિતે નેનાને કહ્યું કે જીવનમાં જ્યારે પણ તને એકલું લાગે કે પછી જ્યારે મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજે, હું તારી દરેક મુશ્કેલીમાં તારો સાથ આપીશ। નેનાએ હકારમાં માથું હલાવી અને હા કહ્યું। રોહિત એક નવી ઉર્જા સાથે ત્યાંથી નીકળી ગયો। જતા જતા વિચારે ચડી ગયો કે કેવી રીતે એક સ્ત્રી કોઈ પુરુષના સહારા વગર જીવી શકે તે આજે નેનાએ સાબિત કરી બતાવ્યું હતું। મિત્રો, આ વિશે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને જો આજની આ સત્ય ઘટના પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ સત્ય ઘટનાને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે। મને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।